નમસ્કાર મિજાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રહી હતી. સુબાનપુરા હાઈટેન્શન રોડ ઉપર ઇન્દિરાનગર ખાતે ગઈકાલે પ્લોટ ઉપર વર્ષોથી જામેલા 43 કાચા ઝૂંપડા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે આજે સવારે પણ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મેયર અને વિસ્તારના કોર્પોરેટરો પહોંચ્યા હતા. મેયર સાથે વોર્ડ ઓફિસર, અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ પણ જોડાઈ હતી. આજે સવારે હાઈટેન્શન રોડ અમીન પાર્ટી પ્લોટની બાજુમાં ગેરકાયદેસર બનેલા પતરાના શેડ તોડી પાડવામાં આવ્યા હતા. મેયરે કહ્યું હતું કે વર્ષોથી આ દબાણો પ્લોટ ઉપર હતા અને આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે, બીજા કોઈનો નહીં. અને અહીં હવે જીમ અને સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન ઉપરાંત શાક માર્કેટ બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે. ગોત્રી શાક માર્કેટ જે યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા ખાતે આવેલું છે, ત્યાં શાક માર્કેટના કારણે ટ્રાફિકના પ્રશ્નો સર્જાય છે. લોકોને આવન જવન કરવામાં પણ મુશ્કેલીઓ પડે છે, પરંતુ તે શાક માર્કેટ ખસેડીને અહીં શિફ્ટ કરવામાં આવનાર છે. દબાણો તોડ્યા બાદ કાટમાળ વગેરે ખસેડીને પ્લોટને સંતળ કરી દેવામાં આવશે. આજે વોર્ડ નંબર 9માં સયાજીગંજ વિધાનસભામાં બે હાઈ ટેન્શન લાઇનની વચ્ચે જે રીતે પતરાના શેડ ઇલીગલ લગાડવામાં આવ્યા છે, ત્યાં ભંગારિયાઓ દ્વારા ભંગારનો સામાનનો ધંધો કરવામાં આવતો હતો, ક્યાંક ઝૂંપડાઓ બાંધવામાં આવતા હતા, આ તમામ કાર્યવાહી કરીને, આ દબાણ તમામ દૂર કરીને આજે કાર્યવાહી કોર્પોરેશનની ટીમ, વોર્ડ નંબર 9ની ટીમ ને દબાણ શાખાની ટીમ કાર્યવાહી છેલ્લા 2 દિવસથી કરી રહી છે. અને આ કાર્યવાહીથી જે પ્લોટ ખુલ્લો થવાનો છે, ગોત્રી શાક માર્કેટની સમસ્યા એ વર્ષો જૂની સમસ્યા શહેરીજનો માટે છે, જ્યાં 4 રસ્તે શાક માર્કેટ ભરાય છે, એના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે એ જગ્યા પર પણ ત્યાંથી શાક માર્કેટને આ પ્લોટ પર શિફ્ટ કરવામાં આવે એવી કાર્યવાહી ભવિષ્યમાં કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે.